અને પોતાના મિત્રોમાં થોડુંક છપાવીને બધું બીજા કોઈને દુનિયાને બતાવવાની તો એને પહેલેથી વૃત્તિ જ નહોતી. એટલે એમાં જ એનો જીવ પરોવાતો ગયો અને એણે એ રીતે કવિતા લખવા માંડી. પિતાને આ ન ગમે. જો કાફકાનો પણ જે આખો સંઘર્ષ છે એ પિતા સાથેનો છે. પિતા એ લેડીઝ ગાર્મેન્ટ્સ એના મોટા વેપારી, અને આ દીકરો કાફકા એ કાયદામાં એને ડોક્ટરેટ મેળવેલી અને ઇન્સ્યોરન્સમાં એ કામ કરે, વર્કર્સ ઇન્સ્યોરન્સમાં. અને એના બાપને જરા ન ગમે કે અરે આખરે થઈ થઈને તું કારકુન થયો. આમ એણે લગભગ 60-65 પાનાનો કાગળ લખ્યો જે આખા જગતના પત્ર સાહિત્યમાં પ્રખ્યાત છે, લેટર ટુ માય ફાધર. પણ એ કાગળ પોતાના પિતાને આપવાની હિંમત ન ચાલી એટલે એને માને આપી રાખ્યો. પણ એના મરણ પછી માએ એ બાપને આપ્યો. ત્યારે ફાધર ફિગર ઇટ્સ અ ટેરિબલ ફિગર, અને એને કારણે કેટલાક સંઘર્ષો ઉભા થાય છે. તો રીલ કે ફાયદો પણ થાય છે. એથી ધીમે ધીમે વિદ્રોહને રૂપે પુત્ર પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ઘડવાને માટે પ્રયત્નશીલ બને છે. એને માટે એક અનિવાર્યતા ઊભી થાય છે. દેટ ઇઝ હાઉ ધ પોએટ ઇન રિલકે વોઝ ફોર્મ્ડ એન્ડ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. અને પછીથી એને રોદા નામનો શિલ્પી, તો એ શિલ્પીને ત્યાં જઈને રહે છે, અને ત્યાં એ જે રીતે કામ કરે છે એ બધું જુએ છે. એક વાત છે પશ્ચિમમાં કે તમે તમારા વિકાસ માટે ગમે તેટલું જોખમ ખેડી શકો છો, કશા બંધન તમને નડતા નથી. આપણે બધા સંસારની ઘણી માયામાં લપટાયેલા, કુટુંબ છોડી ન શકીએ, ઘર છોડી ન શકીએ, નાની નાની વાતમાં ઇજરાયા કરીએ, અને એવી બધી નાની વાસના ઈચ્છામાં ગૂંચવાયેલા ગૂંથાયેલા આ બધાને માટે મુક્ત નથી. ત્યારે આ લોકો બધા જ્યાં જવું હોય ત્યાં જાય, જે અનુભવ લેવો હોય તે લે, જે વાતાવરણ મેળવવું હોય તે મેળવે અને સર્જન કરે. કારણ કે એમને આવી તેવી પડેલી નહીં. 10 માણસો વાત કરે તો શું કરે, મારે મારી કવિતા રચવી છે એના માટે હું ગમે તેટલું મોટું આ લોકો કહેતા હોય તેવું પાપ કરવા તૈયાર છું. તો આપણામાં કંઈ એ ખમીર નથી. એટલે કવિતા તો ઠીક છે. મેં જ્યારે વાર્તા લખવા માંડી ત્યારે મારો નિશાળનો સાથી એક મિત્ર છે, તેણે મને કહ્યું કે તું તારે મને વાર્તામાં કેટલાક એને એને કાને વાત ગઈ છે. બિચારો સાહિત્ય કંઈ વાંચતો નથી, એ તો કોમર્સનો વિદ્યાર્થી હતો, પણ એને કાને વાત ગઈ હશે કે ભાઈ આ સુરેશ કંઈ હમણાંનો કંઈ અશ્લીલ વાર્તા લખે છે એવી વાત સંભળાય છે. એને બહુ જ ખરાબ લાગ્યું, શરમાયો કે અરે મારે આવો મિત્ર છે. અને મને કાગળ લખ્યા અને સમજાવ્યું કે તું પેલી કવિતા લખતો તો એ જ લખ, આ વાર્તા જવા દે, એનું કામ નથી. તો આવા તો આપણે સલાહ આપનારા દુનિયામાં ઘણા કે આ તમારી આબરૂ જવા બેઠી છે, જવા દો ને છોડી દો ને, એમાં શું છે. મેં પહેલી 8 વર્ષની વયે એક જોડકણું લખીને મારા દાદાથી સંતાડ્યું. એ છંદો લખતા ને એની શૈલીમાં કાંતના શિષ્ય હતા એટલે એ બધી કવિતાઓ લખતા, તો એમના મંદાક્રાંતા શિખરણી હું સુધારી આપતો, ત્યાં સુધી સારું હતું. પણ એ તોટક છંદમાં મારું પહેલું જોડકણું લખ્યું અને બાલમિત્રમાં છપાયું તે દિવસે એમની જાણ બહાર. તો એ સંસ્થાની લાઇબ્રેરી પણ એમના હાથમાં હતી, એને બધું જુએ એમાં આવ્યું ને મારું કવિ મારું નામ સાંભળ્યું, ઉંમર વર્ષ 8, અને તરત મને બોલાવ્યો. મને એમ થયું કે પીઠ ફાબડશે કે સારું મારો વારસો તને મળ્યો એવું કહેશે. તેને બદલે તો બોલાવ્યો, બહુ જ આકરા સ્વભાવના હતા, એમની હાજરીમાં ફરકાય પણ નહીં. પાવડી પહેરે એટલે અમારી એ રડાર સિસ્ટમ હતી કે ખબર પડે કે આ ઓરડામાં છે ને આ બાજુ આવે છે, એટલે આઘા પાછા થઈ જઈએ. તો એણે આ બોલાવીને તરત કશું બોલ્યા વિના તમાચો માર્યો, આ શું કર્યું. Now this is the most significant attitude that we take up. અને એને એમ જ લાગ્યું કે આ કવિતા લખવી આ કરવું એ છે તે માણસને એની સહી સલામતી ભરી સામાન્યતામાંથી બહાર ખેંચી કાઢે છે. અને પછી આ છોકરાનું થશે શું, જો અસલામત દુનિયામાં જઈ પડશે તો શું થશે. હી ડીડ ઇટ આઉટ ઓફ ગ્રેટ એફેક્શન ફોર મી, આઈ અન્ડરસ્ટેન્ડ નાઉ.
અને જ્યારે જ્યારે સાહિત્યને નામે હું ગાળ ખાઉં છું ત્યારે મને દાદાનો એ તમાચો યાદ આવે છે. પણ આ આપણો સમાજ છે અને આ ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક એટીટ્યુડ ઓફ અવર એજ. ત્યારે રિલકેને પણ આ ઓછું વેઠવું નથી પડ્યું. રોદા પાસે એને જોઈને જોયું તો એ શિલ્પી હતો અને રોદાએ એને કહ્યું કે ભાઈ તું જોતા શીખ, હું પથ્થર નથી જોતો પણ પથ્થરમાં છુપાયેલો ચહેરો મને દેખાય છે અને બાકીનું જે બધું એને ઢાંકનારું છે તે શીણીથી હું કાઢી નાખું છું અને પછી પેલો ચહેરો બહાર આવે છે. એટલે રોદાની વાત આ હતી ને બહુ નમ્રતાપૂર્વકની હતી, એમાં અહંકાર નહોતો. તો રોદા કહેતો હતો આર્ટ ઇઝ ઓલરેડી ધેર બટ ઇટ ઇઝ કવર્ડ અપ બાય સુપરફ્લુઇટીઝ. કળા તો છે જ પણ એ બીજી બધી નકામી વસ્તુથી ઢંકાઈ ગયેલી છે, માટે એ બધી નકામી જે ઢાંકનારી વસ્તુ છે તે દૂર કરવાનું કળાનું કામ છે, કળાકારનું કામ છે. કળાકારને બીજો અહંકાર પરવડે નહીં કે આ મેં સર્જ્યું, એમ નહીં, એ તો છે પણ સુપરફ્લુઇટીઝ જે છે એ દૂર કરવાનું કામ કળાકારનું છે. ત્યારે આ એક એણે પહેલી વાત શીખી લીધી અને એણે કહ્યું, રોદાએ કહેલું તેમ કે ગેઝિંગ, લુકિંગ, સીઈંગ, પરસીવિંગ, ધીઝ આર ધ મોસ્ટ વન્ડરફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ. આપણે જોતા નથી, સંસ્કૃતમાં તો લોક લોચનવાળા તે જ લોક, જેની આંખ ખુલી છે તે માણસ. પણ ઘણાની આંખ ખુલતી જ નથી, જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી છેલ્લે આપણે કહીએ કે એની આંખ મીચાઈ ગઈ, એટલે પણ મીચાયેલી જ હતી, એ જગતમાં ખુલી જ નહોતી જન્મ્યા ત્યારથી. આંખ મીચાઈ ગઈ કહેવાનો અર્થ શું છે? એટલે જ્યારે સેમ્યુઅલ બેકેટ એના પાત્રો જે છે, જેમ મેં કાફકામાં બતાવ્યું કે કોઈને છે તે સંધિવા થયેલો છે અને કોઈ પથારીમાં પડેલો છે, એવા બધા મેઇમ્ડ પંગુ એવા પાત્રો બતાવ્યા છે, વિકલાંગ પંગુ પાત્રો બતાવ્યા છે. તો એ શું બતાવે છે કે આ માણસ જાત આવી છે. આપણે બધા બે પગ પર ઊભા રહીએ છીએ, બે આંખ ખોલીને જોઈએ છીએ, બે કાનથી સાંભળીએ છીએ, કોઈનો હાથ હાથમાં લઈએ છીએ, પણ એથી કરીને આપણું પંગુપણું આપણને એકદમ પરખાતું નથી. ઘણી બધી વાર આપણે નથી જોયું, ઘણી બધી વાર ઘણું સાંભળવા જેવું નથી સાંભળ્યું. કોઈ હાથ લંબાવ્યો છે અને ઘણી વાર આપણો હાથ જડ પથ્થર જેવો થઈને પડી રહ્યો, એ લંબાયો નહીં. ઘણી બધી વાર કોઈ સ્નિગ્ધ દ્રષ્ટિએ આપણા પર જોવાના માટે નજર માડીને આપણી આંખો ત્યારે ખુલી જ નહીં. ધીસ ઇઝ ડેથ. એટલા આપણે મરેલા છીએ માટે આ બને છે. ત્યારે કવિ એ અર્થમાં રૂએ રૂએ જીવે છે. હી લીવ્સ થ્રુ એવરી પોર ઓફ હિઝ લાઈફ. દરેક રંધ્રે રંધ્રમાં એનું જીવન છે, છલકાય છે. ત્યારે એટલા માટે રોદાએ એને કહ્યું કે લુક એટ ધ વર્લ્ડ. ત્યારે એની જે ન્યૂ પોએમ્સ, એને એને ન્યૂ પોએમ્સ કહે છે, કારણ કે જૂની તો એને લખેલી, એમાં થોડો કાચી વયનો પ્રેમ હતો. એ પ્રેમને કારણે થોડી બેઠા બેઠા નિરાંતે એકાંતમાં પોતાના અહમને પંપાળીને મમળાવવા જેવી થોડી કૃતક વેદના હતી. ઘણા આમાંથી જ બહાર નથી આવતા અને એમાં જ પડ્યા રહે છે. અને પછી કેટલીક વાર કવિતા ગાંઠતી નથી ત્યારે કવિતાને ગાળ દે છે, પણ પોતે સમજતા નથી કે આપણી ક્યાં અશક્તિ છે. એટલે સારું એવું જો બને તો બે પંક્તિ લખવા બેઠા ને તમને એમ લાગે કે આ પંક્તિઓ ગાંઠતી નથી તો સમજવું કે તમારે એને કવિતાને કંઈક યોગ થયો છે. જો કવિતા વશવર્તીને સીધી ચાલી આવે ને તમે સવારે ઉઠીને 25-30 લીટી લખી નાખો તો સમજવું જોઈએ કે કવિતા હાથમાંથી સરતી જાય છે, હવે પકડમાં રહેવાની નથી. પણ ઘણા લોકો મુશ્કેલીથી થાકે છે, ધીરજ ખોઈ બેસે છે અને આ જ થયું, હવે એથી વધારે મારાથી થાય નહીં એમ કરીને કવિતા પરત્વે અમુક રીતે જુએ છે. શા માટે? છેલ્લી પળ સુધી માર્સેલ પ્રુસ નામનો લેખક હતો, દમથી પીડાતો હતો, દિવસે તો બહાર જ ન નીકળે, રાતે બહાર નીકળે, ધૂળ ફૂલની વાસ કશું ખમાય નહીં. એટલે એણે પોતાના ઘરની દિવાલ પણ કોર્કની બનાવેલી અને જે બધા મળવા આવે તો એણે બારણે લખેલું કે બ્રિંગ યોર લવ ઇન, કીપ યોર ફ્લાવર્સ આઉટ.
પ્રેમ લાવજો ઘરમાં, પણ તમારા ફૂલ જો લાવ્યા હોય તો બહાર મૂકજો, કારણ કે ફૂલથી તો મને શ્વાસ ચડે છે. હવે એ માણસને એમ કેવું હતું કે મારે મરણ શું છે તે સમજાવવું છે. જો ધીસ ઇઝ વન ઓબ્સેશન, એટલે ધ ફર્સ્ટ સાઇન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધ વિશ ટુ ડાય, કાફકાએ કહ્યું. અને બીજી વાત એણે કહી કે પરહેપ્સ નો વન ઇઝ અન્ડરસ્ટુડ બેટર ધ ફોલ ઓફ મેન દેન માય સેલ્ફ. તો આ એક ગભીર સમજમાંથી આવે છે. આ છળી મરવાની વાત નથી કે ખોટો વૈરાગ્ય કેળવવાની વાત નથી, પણ જેણે મરણના પરિપ્રેક્ષ્યમાં જીવનને જોયું છે, બંને એક જ ગીતના લય છે. લયને બંનેને સમજાવ્યા વગર તમે કોઈ અખિલાઈને સમજી નહીં શકો, અને છતાં આપણે વિશ્વ માનવની ને અખિલાઈની વાતો કરીએ તો એ ના ચાલે. એટલે એને તો એની એક ઈચ્છા હતી, અને દમને કારણે, અને હું પોતે એ દમનો રોગી છું માટે જાણું છું કે જ્યારે શ્વાસ રૂંધાતો હોય ત્યારે તમે આંગળી સહેજ પણ ઊંચી ન કરી શકો, જીવ જતો રહે એવું લાગે. અને એ સ્થિતિમાં એ ખાટલા પર એણે કે મારું મરણ આવશે ત્યારે હું બહુ જ સાવધ રહીને જોઈશ કે મરવું એટલે શું. અને આ અનુભવ જો હું લખી જાઉં તો ઘણા બધાને માટે મરણ શું છે જોવાની એક બારી ખુલી જાય. જો કેટલી બધી કરુણા હોય છે, કેટલી બધી અનુકંપા હોય છે આ લોકોમાં. અને એટલા માટે એણે શું કરેલું કે જ્યારે લાગે કે હવે આ શ્વાસ રુકાઈ જવાનો છે, અને એ વખતે શું થતું હોય છે લખી જવા માટે એણે પોતાના ખાટલાની આજુબાજુ બધી 12-13 ફાઉન્ટન પેન બાંધી રાખેલી કે કોઈને બોલાવવા ન પડે ને હાથ જાજો લંબાવવો ન પડે, કે જેથી કરીને મરણની વાત લખી જવાય. ત્યારે આ લાગણી માનવ જાતિને માટેની, અને કામુએ નોબેલ પ્રાઇઝ સ્વીકારતા આ જ કહેલું કે મારે નમ્રતા ખાતર નથી કહેતો, પણ આ જે લોકો છે એ ઘણા લોકોને પોતાની વેદનાનું મોડું જોયું નથી. એવા જે લોકો છે મૂક બધિર અને અંધ, એની વાણી જ્યાં સુધી હું બોલી શક્યો નથી ત્યાં સુધી આ બધા માનને શું કરવું. આઈ ફીલ ગિલ્ટી, મને અત્યારે અભિમાન થતો નથી, પણ આઈ ફીલ ગિલ્ટી કે આ સમાજ તો કેટલો ઉદાર છે કે અમે થોડું કર્યું હોય છે તો આટલું બધું આપવા તૈયાર થાય છે. એટલે આ એક લાગણી હંમેશા રહે છે. ત્યારે રોંદાએ રિલકેને શીખવ્યું કે તું જોતા શીખ, લુક એટ ધ વર્લ્ડ. અને પછી કેટલાક લોકો એવા છે કે જોયું ન જોયું અને જોયાનો નશો થયો હોય તેમ ચરસ લઈને, ગાંજો લઈને, LSD લઈને કૃત્રિમ રીતે એવી સ્થિતિમાં મનને મૂકીને જે બધું દેખાયું તે તરત ચિતરી નાખવું. They are impatient. They fling at once whatever they see in life to art. એવી ઉતાવળમાં હોય છે કે દેખાયું ન દેખાયું ત્યાં એને ફંગોળે છે, અને જાણે કે એ ફંગોળવાથી જ કળા થઈ જતી હોય એમ પોતાના ફંગોળવાના કાર્ય પર બહુ વારી જાય છે. જે ઇમ્પેશન્સ ન ચાલે તો રોદા પાસે ત્યાં શીખવાનું મળ્યું. અને ત્યાં જે એણે કવિતા લખી પેરિસનું, લક્ઝમબર્ગનું ગાર્ડન, એના પશુ પ્રાણી સંગ્રહાલયમાંનો પેલો ચિત્તો, પેન્થર પાંજરામાં પૂરેલો અને સળિયાની અંદર પુરાઈને આટા મારે, જે છલાંગ મારનારો ચિત્તો, એની બધી ગતિ જાણે કે ગતિને ગુછરું વાળીને મૂકી દીધી હોય, અને પેલો અંદર ફરતો હોય એની આંખો, અને આ જે પિંજરાના સળિયા એની એની આંખોમાં દેખાતી છબી, આ બધી વિગતોને જોઈ. ફ્લેમિંગો જોયા, ફૂલ જોયા, ભિખારી જોયો, આંધળો જોયો. તો આંધળાને વિશે એણે કહ્યું કે પોતાના જીવનના માઇલસ્ટોનના જેવો બેઠેલો આ આંધળો. આ બધી કવિતા ત્યારે એણે લખી. અને તેથી ગેઝિંગ, પણ પછી જો એ કવિ છે તે એક સ્થિતિમાં રહેતા નથી. આપણે ત્યાં જે બને છે કે અમુક રીતે આપણા ઘણા બધા કવિઓ એક ધાટી બેસી ગઈ, એન્ડ ધેટ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ થિંગ. This felicity of expression is the greatest enemy of poetry. હાથ બેસી જવો, ધાટી બેસી જવી, એના જેવું ભયંકર કવિને માટે ખતરનાક બીજું કશું નથી.
અને તરત જ એને શૈલી બદલી નાખી અને બીજી કવિતા શરૂ થઈ, ટર્નિંગ, એનું નામ જ ટર્નિંગ. હવે બીજો વળાંક લીધો અને એ વળાંકમાં એને કહ્યું કે ધ ટાસ્ક ઓફ ગેઝિંગ ઇઝ ઓવર, નાઉ સમ હાર્ડ વર્ક ટુ બી ડન. એને બે શબ્દો આપ્યા છે, ઇનસ્કેપ એન્ડ હાર્ડસ્કેપ, આઉટસ્કેપ અને હાર્ડસ્કેપ. તો આઉટસ્કેપ જેને આપણે લેન્ડસ્કેપ કહીએ તો એ પૂરું થયું, અને હવે હાર્ડસ્કેપ જે હૃદયમાં જે સૃષ્ટિ રચાઈ, તો આ એક બહુ પાયાનો ખ્યાલ કવિતામાં કેટલાક પ્રથમ કક્ષાના કવિઓએ આપણને આપ્યો છે, જેને ટીએસ એલિયટ કહે છે ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, વસ્તુલક્ષી પ્રતિરૂપ. તો બોદલેર જેને કહે છે કોરસ્પોન્ડન્સ, અને ગેરાર્ડ મેનલી હોપકિન્સ એને કહે છે ઇનસ્કેપ એન્ડ આઉટસ્કેપ, અને એને જ રિલકે કહે છે આઉટસ્કેપ એન્ડ હાર્ડસ્કેપ. તો આ શું છે, બે અડધિયા છે. અને સિમ્બોલ એટલે શું, એ જ છે કે સિમ્બોલા આગળના જમાનામાં જે વેપારીઓ હતા ત્યાં રોમમાં, તો મૂળ શબ્દ છે સિમ્બોલા. તો એ સિક્કા, સિક્કો હતો સિક્કો, અને વેપારનો જ્યારે કોન્ટ્રાક્ટ કરે, સોદો કરે, ત્યારે સિક્કો તોડીને એક અડધ્યું સામાવાળો રાખે અને એક અડધ્યું પેલો રાખે. તેમ જગતનું છે કે એક અડધ્યું ભગવાન પાસે છે, એક આપણી પાસે છે, એક જગતમાં છે, એક આપણા હૃદયમાં છે. અને કવિ એ બેને ભેગા લાવે છે, કોરસ્પોન્ડન્સ અથવા ઓબ્જેક્ટિવ કોરિલેટિવ. તો કવિને આ કરવાનું છે, એટલા માટે કહ્યું, રિલકે કહ્યું કે ધેર ઇઝ નથિંગ ઇન માય હાર્ટ ઓફ વિચ ધ કાઉન્ટર પાર્ટ ઇઝ નોટ ઇન ધ વર્લ્ડ. મારા હૃદયમાં એવું કશું નથી જેની પ્રતિચ્છવી આ જગતમાં નથી. અને એટલા માટે કવિનું સુપ્રીમ ટાસ્ક, કવિનું જે સૌથી મહત્વનું જે કાર્ય છે તે આ છે કે ધીમે ધીમે બહારની વાસ્તવિકતાને કાવ્યની યથાર્થતામાં બદલતા જવું. ઓ અર્થ, ઇઝ ઇટ નોટ યોર ડિમાન્ડ? અને કહે છે, તું એટલા માટે આટલી બધી વસંતો ખર્ચી નાખે છે? વન સ્પ્રિંગ ઇઝ ઇનફ, મોર દેન ઇનફ. આ પ્રાચુર્યથી કવિ અકળાઈ જાય છે કે આટલી બધી વસંત શા માટે વેડફે છે. હું જાણું છું કે આ બધું જગત છે, આ અર્થ, આખી પૃથ્વી, એને હૃદયની સંપત્તિમાં ફેરવી નાખવી, સૂક્ષ્મ બનાવી દેવી અને એ રીતે અનુભવવી, એ કવિનું કામ છે. એને કવિએ રચેલા સિમ્બોલ્સમાં સદાને માટે પ્રગટ કરી દેવી, ત્યારે આ સમજથી એ શરૂ કરે છે. અને એક એ જે તબક્કો છે એમાં પણ ઘણી ઉત્તમ પ્રકારની કવિતા એણે આપી છે. અરે હું ચર્ચા કરતાં કરતાં થોડી કવિતાનો આધાર લઈને વાત કરતો જઈશ, જેથી તમને ભવિષ્યમાં એની કવિતા વાંચવાનું પણ મન થાય. ત્યાં એ કહે છે કે આ આપણે બધા અહીં છૂટા છૂટા આપણે બેઠા છીએ, આજે મળ્યા કાલે આપણે અહીંયા ન હોઈએ સાથે, પણ એ દરમિયાન ઘડી બે ઘડી માટે, એકાદ ક્ષણ માટે આપણે જ્યારે હૃદયનો તંતુ ગૂંથાયો અને આપણે ન જોયો, આપણા નેપથ્યમાં આ જે ઘટના બની તે કંઈ ખોટી છે, તે કોણે જોઈ, તે કોણે સાચવી? તો આપણા બધાના વતી એ કામ કવિ કરે છે. અને એ પ્રતીતિમાંથી રિલકે કહે છે કે લુક એટ અ થિંગ, ગમે તે પદાર્થને જુઓ ને, લુક એટ અ થિંગ કેવી છે? તો કે એની આજુબાજુ આખું જગત વીંટળાઈ વળેલું છે. એક નાનો સરખો મંકોડો ચાલતો હશે તો નક્ષત્ર ગ્રહો એની પ્રદક્ષિણા ફરે છે, હવા એની આજુબાજુમાં થઈને જાય છે, સૂર્યનો એના પર તેજ પડે છે. એવરીથિંગ ઇઝ સો એન્ટવાઇન્ડ, બધી વસ્તુ ઓતપ્રોત થઈને ગૂંથાઈ ગયેલી છે. અને આ દુનિયામાં કોઈ એકલું અટૂરું ચાલતું નથી, નો વન વોક્સ એલોન. આ કેટલી મોટી ધરપત છે, નો વન વોક્સ એલોન. થ્રુ ધીસ કમ્બાઇન્ડ વર્લ્ડ, આ દુનિયા કેવી છે, સંલગ્ન છે. થ્રુ ધીસ કમ્બાઇન્ડ વર્લ્ડ હિઝ હાર્ટ ઇન એ ગ્લોરિયસ ડિસ્ટન્ટ ક્લેસ્પ. જેને કોઈનો હાથ લંબાયો છે ને, હાથમાં હાથ મળી જશે અને આંગળી ગોતાઈ જશે, કે કેવું છે હાથમાં હાથ મેળવવું, કેવું છે? ગ્લોરિયસ. પણ દૂરથી હાથ લંબાયેલો છે, આપણા સુધી હજુ આવ્યો નથી. હિઝ હાર્ટ પરપેચ્યુઅલી સ્ટેન્ડ્સ, એની પ્રતીક્ષામાં હૃદય હંમેશા ઊભું હોય છે. હી ઇઝ ફોર એવર ઇન હેન્ડ્સ દેટ નો હાઉ ટુ ગ્રાસ્પ.
ઘણા હાથ બિચારા આ ઝાલવું કેવી રીતે, પકડવું કેવી રીતે, ધારણ કેવી રીતે કરવું એ જાણતા જ નથી. પણ છતાં એક હાથ એવો છે જેને તમે ભગવાનનો હાથ કહો કે જેનો કોતે, પણ એ જાણે છે કે તમે જ્યારે આધાર માટે લંબાવશો ત્યારે એને પકડવો કેવી રીતે તેની એને ખબર છે. રેવિશ્ડ ઇન રેવિશિંગ હેન્ડ્સ, આ બધું આનંદમય છે. એક હાથમાં હાથ મુકાય એટલી જ વાત છે. ઓર એલ્સ એ રેસ્ટર, કઈ નહીં, તો હાથ થાક્યો હોય તો બીજા હાથની હથેળીમાં આરામ લે, રેસ્ટર. Unless he should fall from hands into hands. અને હાથમાંથી તમે છટકીને પડીને ક્યાં જવાના હતા, બીજા હાથમાં ઝીલાવાના છે. તો આ એક આશા છે, આ એક શ્રદ્ધા છે. ફોર ધ ગેમ્સ ઓફ ધ ઓલ આર ઇન્ફિનિટ, અને આ જે ક્રીડા છે એ કેવી છે, ઇન્ફિનિટ છે, એ ચાલ્યા જ કરે છે. પણ એ વાત પણ સાચી, અને છતાં એનો અર્થ એમ નથી કે આ હંમેશા આવું બની જ શકે છે. આપણામાંના ઘણા સંબંધના તંતુને જોઈ શકતા નથી, અધીરા બની જઈએ છીએ, આકડા બની જઈએ છીએ, આપણા ક્રોધની આંચથી જ આ સંબંધો વળી જાય છે, ગજડી જાય છે. તો એનો પણ એક વિષાદ હોય છે. અને કવિ કહે છે કે આ જે વિષાદ તે કયા પ્રકારનું છે, તો હૃદયને ઉદ્દેશીને કવિ કહે છે કે અરે હે હૃદય, હુ વિલ હિયર યોર લેમેન્ટ. આ એકાંતમાં બેસીને તું વિલાપ કરે છે, કોણ સાંભળશે? તો ઘણા ખરા દુઃખમાં ઘણાની ઈચ્છા એ હોય છે કે મારું દુઃખ બધા જાણે. સુખ પ્રચારક નથી પણ દુઃખ પ્રચારક છે. દુઃખી માણસો જાણે એક જ સરખો યુનિફોર્મ પહેરીને પહેરતા હોય છે. તમે જુઓ તો બધાના ચહેરા સરખા દુઃખીના, નિસ્વાર્થ સરખા. તો આ જગત અને એમાં રહેલા માનવીઓ એ કેવા છે, ઇનકોમ્પ્રિહેન્સિબલ હ્યુમન્સ. તમે એને એકદમ પામી શકતા નથી, તાગી શકતા નથી. એમાંથી સંઘર્ષ કરતા કરતા આપણે આગળ વધવાનું છે. અને કદાચ કેટલીક વાર એમ પણ લાગે કે આ પ્રયત્ન મિથ્યા છે, કારણ કે એ જે દિશામાં આપણને લઈ જાય છે તે ભવિષ્ય છે. અને ભવિષ્યમાં જતા જતા બધું ધૂંધળું બને છે, અને પછી આપણે પાછા દિશા ખોઈ બેસીએ છીએ. તો આ તારો વિલાપ શાને માટેનો છે? વન્સ યુ લેમેન્ટેડ, વોટ વોઝ ઇટ? તો કે તારી જે વેદના છે એ વેદના પણ એક કાચા ફળ જેવી છે, હજુ એમાં મીઠાશ નથી આવી. વેદનાના ફળને પણ પાકવા દેવું જોઈએ, અકાળે ખરી જાય તો એ હાથમાં ના આવે. પણ હવે તો કે છે કે આ બધા પર વિજય હૃદયને સમજાવે છે કે હવે શા માટે વિષાદ કરે છે, કારણ કે બટ નાઉ, હવે માય ટ્રાયમ્ફ ટ્રી ઇઝ બ્રેકિંગ, મારા વિજયનું જે વૃક્ષ છે એ ફૂલી ફાલ્યું છે. અને અલબત્ત એનો વિકાસ થતાં બહુ વાર લાગી છે, એના વિકાસની ગતિ બહુ ધીમી છે. અને હવે ચારે બાજુથી માય ટ્રાયમ ટ્રી ઇઝ બ્રેકિંગ, કેમ? તો કે ચારે બાજુથી ઝંઝાવાત ફૂંકાઈ રહ્યો છે. લવલીએસ્ટ ઇન માય ઇનવિઝિબલ લેન્ડસ્કેપ, મેકિંગ મી બેટર નોન ટુ ઇનવિઝિબલ એન્જલ્સ. તો એ મૂળમાં, મૂળના બંધનમાં હું જકડાઈ રહેલો, ચારે બાજુના પવનો આવ્યા અને એમ કહ્યું કે શા માટે અહીં રોંધાઈ રહ્યો છે. અને હવે તો રિલકેનો એક બહુ માનીતો ખ્યાલ છે, એની એક બહુ જ ફેવરિટ બિલીફ છે, તે એ છે કે માણસ છે એ ચેતનાને અવરુદ્ધ કરી રાખે છે, ભયનો માર્યો. પણ જો એ ચેતનાને પ્રસરી જવા દો, મરણની પણ સીમા ન નડે એ રીતે પ્રસરી જવા દો, તો એ ચેતના જીવન અને મરણને આવરીનારી એવી એક વ્યાપક ભૂમિકા તમારી આગળ પ્રસ્તુત કરે છે. ત્યારે કચ્છે આ ઝંઝાવાત આવ્યો, મૂળમાંથી આ મારા ટ્રાયમ્ફ ટ્રીને ઉખેડી નાખ્યું, એક પાંદડું આમ ઉડી ગયું, એક શાખા આમ જતી રહી, ફૂલોની પાંખડી ખરીને વેરાઈ ગઈ. તો હવે મારી ચેતના એટલી વ્યાપ્ત થઈ ગઈ કે ધ એન્જલ્સ વિલ એક્સેપ્ટ ઇટ ઓર વેલકમ ઇટ. તો આ વિનાશ તે વિનાશ નથી, આ ફેલાઈ જવું, આ વ્યાપી જવું. ભલે એમાં એક વ્યક્તિત્વને ખૂંટે આપણે બંધાઈને રહેતા નથી, પણ છતાં આ વિષાદને આપણે આ રીતે જોવાનું છે.
પછીની જે નાની નાની વસ્તુ ત્યારે રિલકેની કવિતામાં કેટલાક પ્રતીકો અથવા કેટલીક રિકરિંગ ઇમેજીસ આવે છે એમાં તારો વાદળ નાર્સિસસ ફુવારો મિરર આ બધી એ જાતની ઇમેજીસ છે અને એ ઇમેજીસ દ્વારા કવિ દાખલા તરીકે ફુવારો તો જે ફુવારો છે એ જળની સ્વાભાવિક ગતિ નથી આપણે કહીએ છીએ કે વોટર સિક્સ ઇટ્સ ઓન લેવલ ઢાળ શોધે છે પાણી પણ એ ઢાળ શોધનારા પાણીને માણસે ઊંચે ચડાવ્યું છે અને સાત જ્યાં પેર્સ લખે છે એક સરસ એની કવિતામાં આવે છે કે પોલીસ ચોકી આગળ પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં એક ફુવારો હતો અને ફુવારોનો જે અવાજ આવતો હતો તો ફાઉન્ટન વોઝ સોબિંગ ડુસકા ભરતો હતો કારણ કે પોલીસ ચોકીનો ફુવારો હતો એટલે એનું પાણી ડુસકા ભરતું હતું તો આ ફુવારાને ઊંચે ચડાવે છે અને ઊંચે ચડાવ્યા પછીથી બહુ જ કમનીય એવો વળાંક લઈને પાણી પાછું નીકળી જાય છે માણસના ધક્કાથી એ ઉપર તો ગયું પણ સીધી એને આકાશમાં વાદળ બનીને ચાલી જવાની ઈચ્છા નથી એ કહે છે કે હું મારી રીતે કોઈ નદીના જળમાં ભળી જઈશ અથવા બીજે પણ તરત જ પછી જે નમ્રતાથી જે વળાંક લે છે એ બહુ સુંદર લાગે છે અને પછીથી નીચેના પાત્રમાં પડે છે તો નીચે જે થાળું છે એનો આરસ પણ કાળો પડી ગયો છે લીલ જામી ગઈ છે પાણી ઉપર ચડે છે ત્યારે એની નીચેના પાત્રમાં જાણે કે ઉપર ચડેલી ધારા ક્યારે આવશે એની પ્રતીક્ષા છે ને ઝીલાશે જાણે એની હથેળી એમ પ્રસારીને રાખી છે એને તો અપેક્ષા એ છે કે જળ તો અહીં જ આવશે તે નીચેનું પાત્ર પ્રતીક્ષા કરે છે અને ઉપર ગયેલું પાણી વળાંક લઈને નીચે એ પાત્રમાં પડે છે ત્યારે એના પડવાથી એમાં તરંગો થાય છે અને તરંગોમાં જાણે સૂર્ય નાચતો હોય એમ એનું પ્રતિબિંબ નાચે છે અને ત્યાં તો ઉલ્લાસ વ્યાપી જાય છે એમાં આકાશ પણ ઝળહળે છે અને પછી એમાંથી ઓવરફ્લો થઈને પાછું પાણી નીચેના પાત્રમાં પડે છે અને નીચેના પાત્રમાં પડ્યા પછીથી જામેલી લીલ અને થાળું એમાં એ સરી જાય છે અને સરી જઈને પાછું ઊંચે ચડે છે નથિંગ ઇઝ બ્રોકન એવરીથિંગ ઇઝ કન્ટિન્યુઅસ ઇટ ગોઝ ઓન લાઈક ધેટ એટલે પોતે પોતાનામાં સમાહિત થઈને રહેવું અને આ રીતે આખી આ પ્રક્રિયાને તૂટવા ન દેવી અખંડ રાખવી જીવનમાં જ્યાં જ્યાં તૂટે છે ત્યાં જઈને કવિ ઊભો રહે છે અને કવિ ઊભો રહીને બતાવે છે ત્યારે આ ફુવારો છે તે જળની આ ગતિ એ કશું બહારથી માગતું નથી આપુર્યમાણ અચલ પ્રતિષ્ઠ ગીતામાં જે કહ્યું છે તેવું તેવી જ રીતે મિરર મિરર હેઝ નો કન્ટેન્ટ ઇમેજ આવે છે ને જાય છે પણ મિરર રિટેન્સ નથી એક્સેપ્ટ એ ટ્રાન્સપેરન્સી અને ટ્રાન્સપેરન્સી કોને પરવડે જે બિલકુલ શૂન્યવત છે તેને ત્યારે આ જાતની ચેતના હોવી જોઈએ એમ એ કહે છે અને એવી એક સરસ કવિતા છે કે એને યાદ આવે છે કે ઘણા વર્ષ પહેલાં ત્યારે જો કે કવિનું જે સ્મૃતિનું પાત્ર હોય છે એ બહુ મોટું હોય છે આપણે તો ઘણા બધા પ્રસંગો બધા બોલીએ જાણીએ વાતો કરીએ અને એક સ્થળે પૃષ્ઠે કહ્યું છે તેમ કે દુઃખો આપણે ભૂલવા નથી તેમ તેમ વધારે ને વધારે ચીકણા બનીને આપણને ચોંટતા જાય સુખોને સાચવી રાખવા નથી તો પારાની જેમ સરી જાય પણ પછી પુરુષ એક સરસ વાક્યમાં કહે છે કે તમને જે લોકો એ દુખી કર્યા એ દુઃખ કરવાનો એમનો આવેગ એની જ તમે સીડી સોપાન શ્રેણી બનાવી દો અને એના પર થઈને ઉપર ચાલ્યા જાઓ તો આ બધાનો ઉદ્વેગ કરવાની જરૂર નથી અને એથી એ કહે છે કે વાય ડુ આઈ સડનલી સી ધ એન્ટિક્વેટેડ પાર્ક ફાઉન્ટન એ બાગમાંનો જૂનો થઈ ગયેલો એ ફુવાળો ફ્રેમ્ડ ઇન એલ્મ ટ્રી શેડ અને ચારે બાજુ જે એલ્મ ટ્રી એટલે ઘટાવાળું ઝાડ છે એમાં ફ્રેમ થયેલો ફુવારો એ અત્યારે મને એકદમ કેમ યાદ આવે છે અને
એનું થાળું કેવું પ્યોરિંગ ધ્રુજતું તરંગિત થયેલું. એ શું કરે છે? એ આજુબાજુમાં બેકગ્રાઉન્ડમાં જે કંઈ નાનામાં નાની ગતિ થાય છે એ ઝીરી લે છે, એનું પ્રતિબિંબ પાડે છે. ધીસ ઇઝ ધ પોએટ્સ હાર્ટ. આ ફુવારાની વાત કરી પણ આ ખરેખર વાત કોની કરી? કવિના હૃદયની. આજુબાજુનો પરિવેશ છે, જગત છે, સંસાર છે, સુખી લોકો છે, દુઃખી લોકો છે, ત્યાં નાનામાં નાનો પ્રસ્પંદ, નાનામાં નાનું કંપન જે સંસારમાં ચાલે છે તરત આ ઝીલે છે. આખું આકાશને ઝીલે છે તેમ જગતને ઝીલે છે. તો એ મને કેમ યાદ આવ્યો? તો એનું કારણ આ, તો મને હંમેશા એ તરફ કોઈ ખેંચી લઈ જાય છે. અને આ સ્વપ્નો જે મારા ચિત્તની આ તરંગની અવસ્થા જે સ્વપ્નોને ગૂંથે છે, અને એમાં જે દૂરથી ચાલ્યા આવતા આછા પદધ્વનિને સંભળાવે છે, કદાચ કોઈ પાસેથી ચાલી ગયું હોય અને એની કાશ્મીરી શાલનો છેડો છે પવનમાં ઝૂલતો દેખાયો હોય, એની એકદમ છબી મારી આગળ ઉપસ્થિત થાય છે અને તરત જ એ પેલા ફુવારાના થાળામાં પ્રતિબિંબિત થતા વૃક્ષના પર્ણોની વચ્ચે ખોવાઈ જાય છે. સી હાઉ ધ વર્લ્ડ કમ્સ ટુગેધર. આ બધું, એ વ્યક્તિ કોણ, એ શું, એ બધાની નહીં વાત, પણ એની બધી રેખાઓ મળીને એક બીજું ચિત્ર થાય છે. ત્યારે આપણી ભૂલ ક્યાં થાય છે? કે ભૂતકાળમાં જે બનેલું એને એ જ રૂપે પાછું લાવવા માંગીએ છીએ. નથિંગ કમ્સ બેક લાઈક દેટ ઇન ધીસ વર્લ્ડ. જે બની ચૂક્યું છે એને રૂપે નથી આવતું, પણ માણસ જો એવી અનાશક્તિ કેળવે કે જે બન્યું બની ગયું એ તો સામગ્રી છે, એમાંથી તમે જે નવું નિર્માણ કરો એને માટે તમને આપવામાં આવી છે, અને તમે એનું જે રૂપાંતર સિદ્ધ ન કરો તો આ દુનિયામાં કશાનું પુનરાવર્તન શક્ય નથી. અને એટલે જ એક જાણીતા રશિયન કવિએ કહ્યું છે કે વન શુડ નોટ વિઝિટ ધ પ્લેસ અગેન વેર વન સ્પેન્ટ હિઝ ચાઇલ્ડહુડ. જ્યાં તમે તમારું શૈશવ ગાળ્યું એ સ્થળે તમારે ફરી કદી જવું ન જોઈએ, કારણ કે તમે લોભી થઈને જશો. ત્યાં જઈને તમે બધાને પૂછશો, પેલી બોરડીનું ઝાડ હતું તે ક્યાં ગયું? પછી અહીંયા આગળ હિંચકો હતો તે ક્યાં ગયો? મોગરાની વેલ હતી તે ક્યાં ગઈ? આ કૂવો હતો તે કૂવો પૂરી દીધો? તમે બધું પાછું ઉઘરાવવા જશો કે આ લાવો, આ લાવો, આ લાવો. જગત તો ત્યાર પછી બધું બહુ આગળ ચાલી ગયું છે. And then you will feel suddenly that you are an outsider. In a world where you lived, where you were born, you are an outsider. માટે ત્યાં જવું જ નહીં, જો ગજુ હોય તો જ જવું, નહીં તો જવું નહીં. તે વાત સાચી છે. ત્યારે હુ નોઝ, કોને ખબર છે? Now that deceiving youth has hastened away. આ છેતરામણું મારું યૌવન ચાલી ગયું છે. અને રિલકેની એક પંક્તિમાં ઘણા બધા કાકુઓ આવે છે, પ્રશ્નના, ઉદ્ગારના, અને એ રીતે આખી લાગણીને ડ્રામેટાઇઝ કરે છે. એ કહે છે કે રિસીડિંગ યુથ હેઝ હેસન્ડ અવે, પણ પછી પાછો પ્રશ્ન કરે છે, હવે ખરેખર એ પણ મારાથી દૂર ચાલી ગયું યૌવન મારું? વોટ કાસલ્સ ઇન ધ એર, પ્યોર વોટર્સ વન્ડરફુલી ચેસન્ડ. હવામાં આ ફુવારાની નીચે શિખરો ઉડે છે, એમાં જે સૂર્ય પ્રતિબિંબિત થાય છે જાણે કોઈ અદ્ભુત, કોઈ પ્રાસાદો અદૃશ્ય રીતે રચાતા આવે છે. વોટ કાસલ્સ ઇન ધ એર. અને એ રીતે વોટર દેટ સ્પાર્કલ્સ ઓન, અને આ પાણી ચળક્યા કરે છે અને મારા સ્વપ્નને વધારે સુહામણા બનાવે છે. ત્યારે નથિંગ, એ જે બધું હતું એ જ્યારે જે જુવાનીમાં ફુવારો જોયેલો અને પાસેથી કોઈ કાશ્મીરી શાલ ઓળીને ચાલી ગયેલું, એનો છેડો સેજ સ્પર્શી ગયેલો અને સ્પર્શી જવાને કારણે હૃદયે જે ચંચળતા અનુભવેલી, એમાંનું આજે કશું નથી. એ બધું તો બીતી ગયું. નથિંગ હેઝ રિમેઇન લાઈક ધેટ. કે આઈ વોઝ ટુ સ્મોલ. પછી એક સરસ ચિત્ર આવે છે બાળપણનું, કે ત્યારે તો હું બહુ નાનો. તે સડનલી થોટ ઓફ ડાન્સિંગ. છોકરા છોકરી બધા હતા, બધા ભેગા થયા ને કે ચાલો આપણે જરા નૃત્ય કરીએ, અને બધા ભેગા થયા. અને જે પાથરેલી જે હતી જાજમ તે વીંટાળીને બાજુએ મૂકી દીધી. અને કવિ કહે છે કે આ બધું કેવું તાદૃશ બનીને મારા મનમાં આવે છે. એ બધા નૃત્ય કરતા રહ્યા અને એમાં પછી પોતે આઈ નથી વાપરતા. જો એ ભૂતકાળનું જે જીવન છે
એનું જે પાત્ર છે તેની જાડે પોતાને આઈડેન્ટિફાઈ નથી કરતા, પણ કે છે દે ડાન્સ્ડ, એટલે ધ પોએટ ડીડ નોટ પાર્ટિસિપેટ. પોએટ ઇઝ એન ઓનલુકર, હી ઇઝ નોટ વિથ ધેમ. અને એક બીજી એક સરસ કવિતામાં એણે કહ્યું છે કે આપણે બધા તો નદીને કાંઠે, સમુદ્રને કાંઠે સંસ્કૃતિ વસાવીને, ઘરબાર લઈને, આપણા વેપલા લઈને બેસીએ છીએ, પણ એ દરમિયાન કવિ તો હજુ અક્ષુણ્ણ એવો જે સાગર છે જે કોઈ ખેડ્યો નથી, એમાં કેવળ પોતાના ગીતને સાથે લઈને નીકળી પડે છે. અને આપણા વતી એક નવી ભૂમિ, નવું કંઈક સ્થાપે છે, અને પછી મમતા વગર પાછો આગળ ચાલ્યો જાય છે, ત્યારે આપણે એની પાછળ પાછળ જઈએ છીએ. કવિનું આ કામ છે, એ આપણી વચ્ચે રહી ન શકે, આપણી માયા એને રોકી ન શકે, અને જો એ રોકાઈ જાય તો આપણને નવી ભૂમિ ન મળે. ત્યારે એ કહે છે કવિ દૂર રહે છે. ધે ડાન્સ એને જોયા, એની ઉંમરના છોકરા છોકરીઓ હતા, એ લોકો નૃત્ય કરતા હતા, અને એમાં અલગ ઝલક પેલી કન્યા દેખાઈ ગઈ. વન સોહર, જો આઈ સોહર એમ નહીં, વન સોહર, અધર્સ નોટ એટ ઓલ. અને પછી તો એ જ દેખાઈ, બીજા ઘણા હતા પણ તે દેખાયા નહીં. એન્ડ સમટાઈમ્સ વન વુડ ઇવન લૂઝ હર ટુ. ગરબા ગાતી હોય છોકરીઓ કે નૃત્ય કરતી હોય, દ્રષ્ટિ કન્યા પર સ્થિર થાય, આપણા મનમાં એની છબી સંગરવા માંડીએ, થોડી મમતા જાગવા માંડે, અને તે એકાએક સફાળી આંખ આપણને ફરિયાદ કરે કે હવે તો દેખાતી નથી, ક્યાં ગઈ, ટંકાઈ ગઈ. એટલે માત્ર જોઈ તેટલું જ નહીં, પણ વન વુડ ઇવન લૂઝ હર બીકોઝ ધ ફ્રેગરન્સ ઓફ હર ગ્રુ એન્ડ ગ્રુ. આને કારણે કે આંખના કરતા એના એની જે આવતી જે સુવાસ એ એટલી તીવ્ર બની ગઈ કે દ્રષ્ટિ પાછળ રહી ગઈ અને સુવાસ અગ્રસર બની ગઈ. માટે આપણી ઇન્દ્રિયો વચ્ચે પણ સ્પર્ધા ચાલે છે, અને એ સ્પર્ધાને કારણે જ આપણે ઘણું ખોવું પણ પડે છે. ટુ વર્લ્ડ વન પેરિસ ડીન, અને સુવાસ એવી છે કે સુવાસના જેવા આપણને સૂક્ષ્મ બનાવી દે, પછી બધાના આકારો ઓળખવા ના બેસીએ, પછી આપણને ગમે માત્ર વ્યાપી જવાનું. અને એટલા માટે, અને આ બધું મારું ગજું નહીં, બીકોઝ આઈ વોઝ ટુ સ્મોલ, આ બધું મારું ગજું નહીં કારણ કે આઈ વોઝ ટુ સ્મોલ. અને પછી કહેશે બટ આઈ કુડ, બટ કુડ આઈ એવર, આ હું કહું છું પણ ધારો કે આજે હું છું અને આજે આવો અનુભવ થાય તો આજે મારું ગજું છે ખરું. માસ્ટર ધ ફ્રેગરન્સ ઓફ ધ ડ્રેસ સો એઝ ટુ ફોલ આઉટ લાઈક એ ફોલિંગ સ્ટોન ફ્રોમ ધ ઇન્ટેન્સ રિલેટેડનેસ. આ પથ્થર છે એ કશા જોડે સંકળાયેલો નથી, અને પડે છે તો પડ્યા જ કરે છે, છેલ્લે જ કંઈ આધાર મળે ને અટકે તો. એવી રીતે આપણે તો આ રિલેટેડનેસ છે સંસારની, એમાંથી આપણે પડી જઈ શકીશું. તો કે છે પડી જઈશું તો એ હથેળીમાં ઝીલાઈશું, એ હથેળી મરણની હોય, એ હથેળી ઈશ્વરની હોય, પણ આપણે માટે પડવાનું ક્યાં છે? વી કેન નેવર ગો આઉટ ઓફ ધીસ રિલેટેડનેસ, એની બહાર આપણે જઈ શકીએ નહીં. તો આ એક વાત છે. અને પછી કહે છે કે મેં તો આ ઘણા બધા તોફાનો જોયા છે, એટલે નાઉ દેટ આઈ હેવ એન્કાઉન્ટર્ડ સ્ટોર્મ આઈ કેન સેલિબ્રેટ કામ. તો શાંતિ ઉજવવાનું ને માટે અધિકારી કોણ છે? તો કે જેણે ઝંઝાવાતના સામના કરી લીધા છે તે. એ પહેલાંની શાંતિ શોધનારા એ લોકોનો કશો અર્થ નથી. અને એટલે ઘણી બધી જિંદગીની વસંતો આવે છે તેની વાત દ્રશ્યની રીતે, દ્રશ્યની પરિભાષામાં વાત કરતા કહે છે કે આ જ્યારે શ્વસંત ઋતુ જોઉં છું ત્યારે તાંબ્રવર્ણા કે કુણા હરિતવર્ણા જે પર્ણો છે, તો રવીન્દ્રનાથના પણ સરસ ગીતો છે, આ તમાર વિરહ બાજે આજે પરણે પરણે. જ્યારે પાંદડાઓ વસંત ઋતુમાં એનો અવાજ થાય છે પર્ણ મરમર, ત્યારે જાણે કે એ વિરહનો સૂર બજે છે, એવી રીતે વર્ણવ્યું છે. તો કહે છે કે આ જ્યારે વસંત હું જોઉં છું ત્યારે આ પાંદડા કુણા પાંદડાનો ચળકાટ એ મને વસંતની ખાતરી કરાવે છે. એથી વિશેષ તો તડકાની જે ભાત વૃક્ષની શાખા વચ્ચે થઈને જમીન પર પથરાય છે એની, તેથી મને વધારે વસંત જેવું લાગે છે. અને એથી ઉદ્યાનનો કોઈ નાનો સરખો માર્ગ એ ભાતથી છવાયેલો સુંદર બની જાય છે. અને આ જે પડછાયાઓ એ ઉદ્યાન અને ભૂમિ બંનેને એકાકાર કરી દે છે. અને આ જાતનું જે ટ્રાન્સફોર્મેશન, જે રૂપાંતર શરૂ થાય છે,
એ રૂપાંતર એ મને ચકિત કરી દે છે અને હું કવિ છું માટે રૂપાંતરની પ્રક્રિયાને માટે મને ઉત્તેજિત કરે છે. તો એવી જ રીતે ગ્રીષ્મની પણ વાત છે કે ગ્રીષ્મમાં શું ગમે છે. ગ્રીષ્મ તો આ ગ્રીષ્મ એમાં આપણે ત્યાં રવિન્દ્રનાથે પણ સરસ નિબંધમાં કહ્યું છે કે વસંતમાં ગ્રહણ ગ્રહણ અને ગ્રીષ્મમાં સ્વાદ. તો ક્યાંય ક્યાંથી પરિણતિ છે અને પરિણતિ છે તો ડેથમાં પણ એક પરિણતિ છે. તો ગ્રીષ્મમાં પણ મૃત્યુની એક છબી આપણને દેખાઈ જાય છે અને છબી સુસવાતા પવન સાથે ચાલી જાય છે. અને આ બધી મનની સ્થિતિમાં જ્યારે કવિને એમ લાગે છે કે આ આખું જગત એમાં જે કંઈ બને છે તે જે અનુભવો થાય છે તે જાણે મને કોઈક ઊંચી કક્ષાએ લઈ જાય છે, ત્યારે કવિને એમ થાય છે કે આ બધા માનવીથી હું છૂટો પડું છું. એવી કોઈ ઉન્નતિ એને ખપતી નથી કે જે માનવીથી છૂટો પાડે. માટે એ તો પ્રાર્થનારૂપે એમ જ કહે છે કે ઓ ડુ નોટ એલિવેટ મી, મને આવી રીતે ઊંચે ચડાવીશ નહીં. હુ નોઝ ઇફ આઈ વુડ રાઈઝ, શા પરથી જાણ્યું કે મને આવું ઊંચે ચડવાનું પ્રલોભન છે. લિફ્ટ બટ યોર કાઉન્ટેનન્સ સાયલેન્ટલી, એને બદલે તારું જે મુખ છે એ મને એનાથી સભાન કર્યા વિના જરાક તારું મુખ ઊંચું કર. મારે જોઈએ છે તો શું કે સામે ઉભેલા માણસનું મુખ ઊંચું થાય. મારે ઉન્નતિ જોઈએ છે તો સામે ઉભેલાને આ મુખની ઉન્નતિ જોઈએ છે, જેથી દ્રષ્ટોદ્રષ્ટ મળે અને આંખ દ્વારા બે હૃદય મળે. લિફ્ટ બટ યોર કાઉન્ટેનન્સ સાયલેન્ટલી, અને કશું વિક્ષોભ મચાવ્યા વગર એ કરવાનું છે સાયલેન્ટલી, જેથી કરીને મારી નીચે ઢળેલી દ્રષ્ટિ ઊંચી કરીને એ મુખને હું જોઈ શકું. અને એ મારી દ્રષ્ટિ ઊંચી કરેલી અને આપણી નજરોનું એ મળવું તે એટલું નિકટનું બની શકે કે તારી આંખનું આંસુ મારી આંખમાં આવી શકે, એમાં ફેર ન રહે, આંસુ ભૂલવું ન પડે, તો એ બનવું જોઈએ. ત્યારે આ એક જાતની અભિન્નતાની જે વાત છે, એનો અર્થ એ નથી કે કવિએ વેદના અનુભવી નથી, અને વેદનાની વાત પણ કવિએ ઘણી કરી છે, પણ તે છતાં કેટલાક મનોરમ ચિત્રો પણ આપ્યા છે. દાખલા તરીકે આપણે અત્યારે ખૂબ પવન વાતો હોય અને ઝાડની શાખા ડોલતી હોય અને આપણે જોઈએ, વેન નાઉ યુ સી એ વેવિંગ બ્રાન્ચ, હવે તમે જ્યારે પવનમાં ડોલતી શાખાને જુઓ ત્યારે આ વિચાર કરજો કે ઇટ ઇઝ ગ્રીટિંગ યુ, કે તમારું એ અભિવાદન કરે છે. અને ઓર મીટિંગ યુ અગેઇન, તમે જ્યારે જ આવશો ને કોઈ પરિચિત માણસ સામેથી આવે છે, તમારે એના પર નજર પડી નથી અને પેલો આમ આમ કરીને તમને બોલાવે છે, તો એ તમને ફરી બોલાવે છે, તમને એને પહેલા મળી ચૂકેલા છો, એ યાદ કરજો. ઓર મીટિંગ યુ અગેઇન એન્ડ લાઈક ધ ડિસીઝ ફ્રોમ વિચ ધ બર્ડ્સ આર ડ્રિંકિંગ, ઉનાળામાં આપણે પાણી મૂકીએ છીએ પક્ષી પંખીને માટે, જ્યારે એને તરસ લાગે ત્યારે આવીને પી જાય, એમાંથી પંખીઓ પાણી પીએ. રિસીવ વિધિન યુ ધ રિફ્લેક્ટિંગ રેઇન, એવી રીતે આ જે વરસાદ જે પડે છે એને તમે તમારા પાત્રમાં ઝીલી લો. જો તમે ઝીલ્યો હશે તો કોઈ વાર કોઈના ચિત્તની તૃષા એનાથી છીપશે. નથિંગ ગેટ્સ લોસ્ટ, કશું જ લય પામતું નથી, ખોવાઈ જતું નથી. ઓલ ઇઝ કેપ્ટ ઇન સર્ક્યુલેશન, પેલા ફુવારાની જેમ. All is kept in circulation. Who knows, these in his deepest consciousness will climb and find his ladder's culmination is firmly propped against like-mindedness. તો આ પણ કદાચ ઊંચે ચડશે અને ચડ્યા પછી કોઈક એના સમાન હૃદયને પામશે અને ત્યાંથી પાછું બીજા હૃદયમાં જવાની એની ગતિ શરૂ થશે. કોને ખબર છે, એમ પણ બને. એટલે વેન યુ લુક એટ એ નોડિંગ બ્રાન્ચ, તમે તમારું અભિવાદન કરે છે એમ માનજો. પણ એમ છતાં સંસારમાં વેદના પણ છે, કવિએ પણ અનુભવી છે. દાખલા તરીકે એને એમને વિશે જે કહેવાયું છે તે કે કોઈ પણ જાતની આસક્તિ, આસક્તિની આશંકા પણ ઊભી થાય તો એમાંથી નીકળી જાય, કવિને એ ન પરવડે. એટલે એણે લગ્ન કર્યા અને એમના જે પત્ની હતા એ ચિત્રકાર હતા, શિલ્પી હતા, અને પરણ્યા પછીના બીજે જ વર્ષે ભારે ગરીબાઈ વચ્ચે બંને જીવ્યા અને સંસાર
નું સુખ જેને કહે છે, ખાસ કરીને પરિણિત જીવનના પ્રથમ વર્ષોનો જે આવેગ, એ આવેગમાં પણ કવિ સ્થિર રહીને એણે નક્કી કર્યું કે તારી પાસે તારી કળા છે, મારી પાસે મારી કળા છે, અને વી મસ્ટ ગાર્ડ ઇચ અધર સોલિટ્યુડ. આપણે દરેકે એકબીજાના એકાંતનું રક્ષણ કરવાનું છે. તારા એકાંતનું રક્ષણ હું કરીશ, મારા એકાંતનું રક્ષણ તું કરજે. અને એમ કરીને કેવળ કળાને માટે બંને છૂટા પડ્યા. પત્રોનો સંબંધ ખરો, કદીક મળે ખરા, અને આ માણસને આખી જિંદગીમાં ઘર નહોતું, કોઈ એનું પોતાનું કહેવાય એવું ઘર નહોતું, કોઈ સભા સમિતિમાં એ કદી ગયા નથી, કોઈ ઇનામ લીધું નથી, અને એનો કોઈ એવો અહંકાર નહીં. વાલેરીની કવિતાનો અનુવાદ એણે પોતે કર્યો, ફ્રેન્ચ ભાષામાં એણે પોતે કવિતા લખી. વાલેરીએ કંઈ એટલો બધો ઉમળકાથી એમને આવકાર્યા નહીં તો કશું નહીં. અને એમ કરતાં છેવટે આ ઉપેક્ષાઓ, આ જગતની કેટલીક નિર્ગુણ એવી ઉદાસીનતા, એ બધાનો પણ એ ભોગ બન્યા, પણ એની કોઈ દિવસ ફરિયાદ કરી નથી. અને ઘણા પ્રસંગો એવા પણ બન્યા કે જ્યારે એને લાગ્યું કે મારી જિંદગીનો નવો વળાંક આવી જશે, ત્યારે તે માગ્દા હેટનબર્ગ નામની એક સ્ત્રી, એ બહુ જાણીતી પિયાનિસ્ટ હતી એટલે પિયાનો સરસ વગાડતી, કવિની સાથે એને મળવાનું થયું. અને એમ થયું કે તારું સંગીત અને મારી કવિતા, આપણે પણ બે કળાકાર છીએ તો આપણે સાથે જીવીએ. અને કવિની તરત પ્રસિદ્ધ થયેલી કવિતાઓ વાંચેલી તો પેલી કહો કે હા હું આવું છું અને હું તમને સરસ સંગીત સંભળાવીશ અને તમે કવિતા સંભળાવજો. કળાકારનું સહજીવન તો આ સિવાય બીજું હોય નહીં. અને એને થયું કે હું નવું જીવન શરૂ કરું અને આ એક સારો યોગ છે. અને એ માગદાના આવ્યા પછીથી તરત જે લાગણી થઈ આવી પ્રેમની, કે એનો જે અભિનિવેશ હતો એની એણે કવિતાઓ લખી, ખૂબ બધી કવિતાઓ લખી. અને એ દરમિયાન એનું એક બીજું જે ઓબ્સેશન હતું તે શાનું હતું, પપેટ્સ, એટલે કઠપૂતળીઓ. અને કઠપૂતળીઓ એના જે સિમ્બોલ્સ છે તેમાં એન્જલ, પપેટ્સ, આ બે ડોલ્સ અથવા પપેટ્સ. ત્યારે એ જ્યારે મંગાવી ત્યારે રિલકે પોતે પપેટ્સ બનાવડાવેલી, એના રેખાચિત્રો દોરી આપેલા, અને પપેટ્સના મોડા પરના જે ભાવ હતા એના પર ભયંકર વેદના હતી. ત્યારે એ જોઈને માગદાએ કહ્યું કે વોટ આર યુ ડુઈંગ, આ કોને માટે છે, આ તો બાળકો જોશે, અને તમારા સંસારનો બધો ક્લેશ, બધો વ્યામોહ, બધી વેદના તે પપેટના પર એનું આરોપણ.